છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 72મા વન મહોત્સવ નિમિત્તે કલગામ પધાર્યા. સાંસ્કૃતિક વનનું કર્યું લોકાર્પણ. વાવી પાલિકાનો સૌર ઊર્જાનું દહન કરવાનો નવતર પ્રયોગ. બગીચામાં 80 લાખના ખર્ચે 4 સોલાર ટ્રી લગાવ્યા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દમણમાં યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધાએ યુવાનોમાં ભારે આકર્ષણ જગાવ્યું. મગર ડુંગરીની વિવિધ શાળાઓમાં સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત 600 સેનિટરી નેપકીનનું કરાયું વિતરણ. હવે સમાચારો જોઈએ વિગતવારથી. ધાર્મિક સ્થળ તરીકે ઓળખાતા કલગામ વિસ્તારમાં પ્રવાસન ધામ તરીકે વિકસિત કરવા આજરોજ 14મી ઓગસ્ટના દિને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 4 હેક્ટરમાં બનાવવામાં આવેલ મારુતિ નંદન વનનું લોકાર્પણ કરાયું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું કલગામ ગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. નજીકમાં નારગોલ બંદર તેના બીચ માટે જાણીતું છે, ત્યારે આ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસિત કરવા શનિવારે 14મી ઓગસ્ટના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અહીં 4 હેક્ટરમાં બનાવવામાં આવેલ મારુતિ નંદન વનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત સરકારની 72મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ સુંદર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સ્થાનિક ધારાસભ્ય તેમજ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, ગણપતસિંહ વસાવા, ધારાસભ્ય કનુ દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ વિજય રૂપાણીએ વનની ખાસિયત અંગે વિગતો મેળવી વૃક્ષારોપણ કરી 72મા વન મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી. મારુતિ નંદન વન અંગેની વિશેષતા જોઈએ તો આ વન 4 હેક્ટરમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 12 વન નિર્માણ કરવામાં આવ્યા છે. આ વનમાં વિવિધ 135 જાતની જુદી જુદી વનસ્પતિઓના કુલ 27,54,000 રોપાઓનું વાવેતર કરાયું છે, જેમાં નવગ્રહ વન, રાશિ વન, નક્ષત્ર વન, સંજીવની વન, સિંદુરી વન, કિસ્કિંધા વન, પંચવટી વન, બુલબુલિયા વન, ગાર્ડન ઓફ કલર, ગાર્ડન ઓફ ફ્રેગરન્સ, ચિરંજીવી વન, યોગા ગાર્ડન એ ઉપરાંત બાળકો માટે અહીં વિશેષ બટરફ્લાય ગાર્ડન, બાલવાટિકાનો પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખી અહીં વન કુટીર પણ ઊભી કરવામાં આવી છે. આ ગાર્ડનમાં 852 મીટર લાંબો અને 3 મીટર પહોળાઈ ધરાવતો પાથવે તથા 700 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે. વનના 2 ભાગોને જોડાતા રામસેતુ અને લક્ષ્મણ ઝૂલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વનમાં દેશી વિદેશી રંગબેરંગી ફૂલછોડ સાથે દેશી વૃક્ષો જેવા કે પીપળો, આંબો, બીલી, ફણસ, આસોપાલવ, શરૂ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. નક્ષત્ર ગાર્ડન અને રાશિ ગાર્ડનમાં રાશિ મુજબના વૃક્ષો અને ફૂલઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2004થી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી પુનિત વનથી શરૂ કરાયેલા વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં આવા 21 વન બનાવવામાં આવ્યા છે. ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષ વાવેતર સાથેના આ વનને સાંસ્કૃતિક વન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કલગામ હનુમાન મંદિર ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ હોય અને નજીકમાં નારગોલ બંદરનો રણિયામણો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય તેને ધ્યાનમાં રાખી આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓ હરવા ફરવા ઉપરાંત પ્રકૃતિને નજીકથી જોવાનો લ્હાવો ઉઠાવી શકશે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોય આદિવાસી સમાજમાં પૂજાતા વાઘદેવ, નાગદેવ, સૂર્યદેવ, મોરદેવની ખંભીઓ ખોડી આદિવાસી સમાજના લોકોને આ વન તરફ આકર્ષવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. વાપી નગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધરી બગીચામાં ઉર્જા આપતું 4 સોલાર ટ્રીનું નિર્માણ કર્યું છે. 80 લાખના ખર્ચે નિર્માણ પામેલ આ સોલાર ટ્રી દ્વારા 90 કિલોવોટ વીજળી પેદા થશે. વિશ્વના દેશોમાં સૌર ઊર્જાની બોલાબાલી વધી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ સૌર ઊર્જા પર ભાર મૂકી રહી છે, ત્યારે વાપી નગરપાલિકાએ સૌર ઊર્જાના શ્રેષ્ઠ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાપી પાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધરી બગીચામાં ઊર્જા આપતું સોલાર ટ્રીનું નિર્માણ કર્યું છે. વાપીના ઉદ્યાનમાં 80 લાખના ખર્ચે આવા 4 સોલાર ટ્રી લગાવાયા છે, જેના દ્વારા 90 કિલોવોટ વીજળી પેદા થાય છે. હાલ દેશમાં ફોસિલ ફ્યુઅલનો વધુ વપરાશ થઈ રહ્યો છે, ત્યારે આવા સોલાર ટ્રી દ્વારા ફોસિલ ફ્યુઅલનો વપરાશ ઓછો કરવામાં સફળતા મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આની સાથે જ આ પ્રયોગથી નાગરિકો પણ સૂર્ય ઊર્જા પ્રત્યે જાગૃત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. હાલ વાપીના ચલા વિસ્તારમાં આવેલા બાજપાઈ ઉદ્યાનમાં લાગેલું સોલાર ટ્રી નાગરિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં મનોરંજન માટે આવતા શહેરીજનો સોલાર ટ્રી દ્વારા સૂર્ય ઊર્જાનું મહત્વ પણ સમજી રહ્યા છે. આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પેઇન્ટિંગ સહિત ફોટોગ્રાફી સ્પર્ધાનું 10-17 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં આવનાર સ્પર્ધકોને પુરસ્કારથી નવાજવામાં આવશે.
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આખો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પેઇન્ટિંગ અને રમતગમતની અનેક સ્પર્ધાઓ સાથે યુવાનોને આકર્ષતી ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 10 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી યોજાનાર આ સ્પર્ધામાં છેલ્લા 5 વર્ષમાં ત્રણેય પ્રદેશમાં થયેલા રચનાત્મક પરિવર્તનની કહાનીને કેમેરામાં કેદ કરવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે કુલ 5 ફોટા આપવાના રહેશે અને તેમણે 17 ઓગસ્ટના 5 વાગ્યા સુધીમાં પોતાની ફોટોકોપી મોકલાવવાની રહેશે, જે બાદ 28 ઓગસ્ટના રોજ સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં આવનાર સ્પર્ધકોને પુરસ્કારથી નવાજવામાં આવશે. આજકાલ કેમેરાવાળા સ્માર્ટફોનનો જમાનો આવ્યો છે, એટલે હાલના સમયમાં લોકોમાં ફોટા પાડવાનો શોખ ખૂબ જ સામાન્ય બાબત બની ગયો છે, જેથી પ્રશાસન દ્વારા આયોજિત આ ફોટોગ્રાફી સ્પર્ધાએ પ્રદેશના યુવાનોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે, જેને લઈને છેલ્લા 4 દિવસથી અનેક યુવાનો દમણના વિવિધ વિસ્તારોમાં ફરીને છેલ્લા 5 વર્ષમાં દમણમાં આવેલા પરિવર્તનને મોબાઈલ અથવા પોતાના પ્રોફેશનલ કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. જો કલ જો ઓર્ગેનાઇઝ કિયા હુઆ હૈ એડમિનિસ્ટ્રેટર કે તરફ સે 15 ઓગસ્ટ કો જો ફોટોગ્રાફી કા હૈ કોમ્પિટિશન, ઉસકે લિયે હમ જૈસે યંગસ્ટર્સ હૈ જો નયે ફોટોગ્રાફર્સ હૈ જો એક પ્રોફેશન કી તરફ સે નહીં હૈ એક પેશન કી તરફ સે હૈ તો યે બહોત અચ્છી બાત હૈ કે એડમિનિસ્ટ્રેટર એસે સબ ઓર્ગેનાઇઝ કરતે રહેતે હૈ તો ઇસકી તરફ સે થેન્ક યુ એડમિનિસ્ટ્રેટર કો. હમે યે યુટી લેવલ જો ફોટોગ્રાફી હોતે હૈ ઉસમે ભી હમે આગે કૈસે બઢના હૈ और आगे किस तरह से फोटोग्राफी करना है उसके बारे में है, जो अच्छी बात है कि यूटी लेवल तक जा रहे हैं और ये एडमिनिस्ट्रेटर ऐसा सब ऑर्गेनाइज कर रहे हैं और प्रोत्साहन मिलता है. વલસાડના મગોડ ડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 600 સેનેટરી નેપકિન નું વિતરણ કરાયું હતું. વલસાડમાં સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત વલસાડમાં મગોડ ડુંગરી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જબીહા રઉફ શેખ અને કોમન સર્વિસ સેન્ટરના ડિસ્ટ્રિક્ટ મેનેજર મનીષભાઈ પ્રજાપતિના હસ્તે વિદ્યાર્થિનીઓને 600 સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું હતું. વલસાડના જબીહા રઉફ શેખ દ્વારા આ ઉદ્યોગમાં મહિલાઓને રોજગારી મળશે. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પેડ પૂરા પાડવાનું આયોજન પણ કરવામાં આવનાર છે. ચાલુ કરો. વલસાડના શ્રી કલ્યાણ બાગ મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. કોરોના મહામારીને લઈને બ્લડની અછત વર્તાઈ રહી છે, જેને લઈને આજરોજ વલસાડના શ્રી કલ્યાણ બાગ મિત્ર મંડળ સમિતિ દ્વારા કલ્યાણ બાગ ટેક્સી સ્ટેન્ડ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલી બ્લડની બોટલો એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. કોરોના વેક્સિન લીધા બાદ 3 મહિના સુધી બ્લડ ડોનેશન ન કરી શકાય, જેને લઈને બ્લડની ભારે અછત વર્તાઈ રહી છે. આ અછતને પહોંચી વળવા હેતુસર વલસાડના શ્રી કલ્યાણ બાગ મિત્ર મંડળ દ્વારા કલ્યાણ બાગ ટેક્સી સ્ટેન્ડ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 50 બોટલ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેમાં દમણનો દિવ્યાંગ દંપતી પંકજભાઈ મિસ્ત્રી દ્વારા બ્લડ ડોનેટ કરનારાઓને ડબ્બા અને બોલપેન વિતરણ કરવામાં આવ્યું હતું. કલ્યાણ બાગ મિત્ર મંડળ વલસાડ આયોજન હેઠળ અમે આજે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખ્યો છે અને છેલ્લા 10 વર્ષથી પાણીનું પરબ, ઠંડા પાણીનું પરબ ચલાવીએ છીએ અહીંયા ફ્રી સેવા આપીએ છીએ. અને ગત લોકડાઉનમાં બી છે 3 મહિના સુધી અમે રોજે રોજ 600-700 પેકેટે લોકોને ખાવાનું પહોંચાડ્યું હતું. આજ રોજ અમારો બ્લડ ડોનેશનનો કેમ્પ છે, 50 બોટલ બ્લડ આપવાની અમારી ગણતરી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 72મા વન મહોત્સવ નિમિત્તે કલગામ પધાર્યા. સાંસ્કૃતિક વનનું કર્યું લોકાર્પણ. વાવી પાલિકાનો સૌર ઉર્જાનું દહન કરવાનો નવતર પ્રયોગ. બગીચામાં 80 લાખના ખર્ચે 4 સોલાર ટ્રી લગાવ્યા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દમણમાં યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધાએ યુવાનોમાં ભારે આકર્ષણ જગાવ્યું. મગર ડુંગરીની વિવિધ શાળાઓમાં સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત 600 સેનિટરી નેપકિનનું કરાયું વિતરણ. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.